नमस्कार विद्यार्थी मित्रों, स्वामी विवेकानंद विद्यालय में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण त्रण में कल्सोर विषय एटले के गुजराती विषय भणीशू। एमां पाठ बीजो है पोटला टपके टप। एमां आपणे आगळ पाठ जोयो हतो ने वादळानो गड़गड़ाट वादळावाळो, अने एना पहेला काव्य पण सांभळी हती ने। हवे आ पाठ में बीजी पण काव्य छे, रिमझिम वरसी फोरा धरती पर तो आव्या छे। तो शू है रिमझिम वरसी फोरा धरती पर तो आया है। शू कहे कि रिमझिम वरसी फोरा एट्ले कि धरती पर जे वरसाद पड़े ये वरसादना टीपा अने शू करे रिमझिम करता धरती पर आया है। कोणे आ फोराना पग में झांझरिया पहेराव्या छे। शू कहे कि कोणे आ फोरा एट्ले कि वरसादना टीपा ने झांझरिया पहेरा झांझरिया एट्ले कि पायल पहेरावी छे। वरसाद पड़े एटले केवो अवाज आवे मस्त, एटले एम कहे छे के कोणे झांझरिया पहेराव्या छे। झांझरनो पण अवाज केटलो मस्त आवे, पायलनो आवे ने। थाय मने के दौड़ी दौड़ी आंगणामां जई आवो हो। शू थाय वरसाद पड़े एटले आपणने पण थाय ने के हूँ दौड़ीने घरनी बहार जईने वरसादमां नहाऊं, मजा आवे ने वरसादमां नहावानी। पछी छे साव टबुकला ए फोराने ખોબામાં લઈ આવું હું। કેટલા નાના હોય વરસાદના ટીપા, એને મને એવું મન થાય કે એને હું એવડા નાના ફોરાને હું ખોબામાં લઈને આવું। કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જાસેજી। શું કહે છે કે કયા દેશથી આવ્યા છે આ ફોરા અને કયા દેશે જશે, કે કયા દેશથી આવે અને કયા દેશમાં જશે એ એને ખબર નથી। જળહળ જળહળ સૂરજ તેજે મરક મરક મરકાશેજી। શું કહે છે કે ઝરહર ઝરહર સુરત તેજ એટલે કે સુરતના અજવાળે ઝરહર ઝરહર એવી રીતે આવે છે, મરક મરક મરકાશેજી, અને કેવો મરકાશે તો કે મરક મરક રીતે મરકાશે। કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે। શું કહે છે કે તને કોણ મોકલતું હશે અને કોણ તને બોલાવે છે એ પૂછે છે। અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે। શું કહે છે કે અલક મલક છે એટલે ક્યાંથી આવે છે ને પાછું તું ક્યાં જાય છે। કોણે લખી છે આ કાવ્ય, કાંતિ કડિયાએ આ કાવ્ય જેણે લખી છે એનું નામ છે કાંતિ કડિયા। ચાલો આ ના સાંભળવાની મજા આવી ને કાંતિ કડિયાની કાવ્ય। ચાલો હવે આગળ જોઈએ તો આગળ શું છે જો તો આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી। પહેલી શું છે તો મને તો કયું ગમી ખબર, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે, તમને પણ ગમી ને આ લીટી। પછી આગળ શું છે બીજો સવાલ, વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો, તો તમને વરસાદ સાથે વાત કરવાની તમે શું કહો। તો કે રમવાના સમયે ન આવે પરંતુ શાળા જવાના સમયે આવે, તમને પણ મજા આવે ને તમે રમતા હો અને વરસાદ ન આવે, ને પછી સ્કૂલ જવાનું એટલે વરસાદ આવે તો કેવી મજા આવે કે સ્કૂલે જવું ન પડે। ત્રીજું, વરસાદ આવે ત્યારે તમે શું કરો છો, તો વરસાદ આવે ત્યારે તમે શું કરો છો, તો કે વરસાદમાં નાહવા જઈએ, ગરમ ગરમ ભજીયા ખાઈશું, પછી શું છે ખાબોચિયામાં છબછબિયા કરીએ છીએ। તમે પણ કરો છો ને વરસાદ આવે એટલે બહાર કેવા નાહવા જતા રહો, પછી વરસાદ આવે એટલે ગરમ ગરમ ભજીયા ખાવાની કેટલી મજા આવે, અને જ્યાં પાણી ભરાણ હોય ત્યાં કેવા છબછબિયા કરો છો। ચોથું છે, જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો, તો આવશે પરીઓના દેશમાં। તમને પણ મજા આવે ને, કેટલું સરસ લાગે, કાર્ટૂનમાં પણ જોવો છો ને કેટલું સરસ પરીઓનો દેશ હોય છે। પાંચમું, વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે, તો કે સર સર એવો અવાજ આવે ને વરસાદ પડે એટલે। પછી છે, સાચા વાક્યોની સામે કેવું વાદળું કરવાનું છે, જો તમને આ પહેલું વાદળું દેખાય છે એવું, અને જો ખોટું હોય તો વાદળું દોરવાનું, પણ નીચે કેવું વરસાદ પડે ને વીજળી ગાજે એવું કરવાનું છે, દેખાય છે? તો ચલો આપણે જોઈએ, વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા, તો સાચું કે ખોટું, તો કે સાચું છે, તો એમાં શું કરવાનું, ખાલી વાદળું દોરવાનું। બીજું છે, વરસાદના ફોરા નાના નાના છે, તો સાચું કે ખોટું, તો આ પણ સાચું છે, એટલે આમાં પણ ખાલી વાદળા જ દોરવાના। પછી ત્રીજું, નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે, તો કે આ ખરું કે ખોટું, તો કે આ ખોટું છે, કેવા ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે, તો જુઓ તો આગળ,
કેવા કીધા છે, કોણ દેશથી એ ઝળહળ ઝળહળ સુરત તેજ, એટલે કે સુરતનો તેજ કેવો ઝળહળ ઝળહળ હોય એવા એવો તેજ કે છે, એટલે આ શું આવશે ખોટું, એટલે આમાં વાદળ દોરવાનો અને નીચે વીજળી થતી હોય એવું કરવાનું છે, દેખાય છે તમને। એવી રીતે આગળ શું છે, ટીપા દોડીને દોડી દોડીને આવે છે ખરું કે ખોટું, તો કે ખોટું છે, ટીપા દોડીને નથી આવતા, એટલે અહીંયા વાદળ દોરવાનું ને નીચે કેવું વરસાદ આવે પેલું વીજળી થાય એવું દોરવાનું। અને પાંચમું છે, વરસાદના ફોરા હસતા હસતા આવે છે, સાચું કે ખોટું, તો સાચું, વરસાદના ફોરા હસતા હસતા જ આવે છે ને, એટલે અહીંયા ખાલી વાદળો દોરવાનું ખાનામાં। ચલો આગળ જોઈએ, તો આગળ શું છે, એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું, તો જે એક વસ્તુ હોય ત્યાં એક જ લખવાનું ને એકથી વધુ હોય ત્યાં વધુ લખવાનું। તો પહેલું છે, મેં તળાવમાં ચાર બતક જોયા, તો ચાર એટલે એકથી વધુ કહેવાય ને, એટલે ખાનામાં શું લખવાનું, વધુ। બીજું છે, વાંદરાને કેળા ભાવે છે, તો વધુ કે એક, તો કે વધુ આવે, કેળું કીધું હોય તો એક આવે, પણ કેળા એટલે તો બહુ બધા કેળા આવે ને, એટલે ખાનામાં વધુ લખવાનું। ત્રીજું છે, પાણીમાં બતક તરતું હતું, તો એક કે વધુ, તો શું કહ્યું, બતક તરતું હતું, તો બતક એક જ હતું ને, એટલે એક આવશે। ઝાડ પર વાંદરો બેઠો છે, એટલે અહીંયા પણ એક જ આવશે। તમને એવું કહ્યું હોય કે ઝાડ પર વાંદરાઓ બેઠા હતા તો વધુ આવે, પણ અહીંયા તો ખાલી વાંદરો જ બેઠો હતો, એટલે એક જ આવશે। પાંચમું છે, ગામમાં ઘણા ઢોર હોય છે, તો વધુ કે એક, તો અહીંયા વધુ આવશે, ઘણા ઢોર એટલે કે બહુ બધા હોય એટલે વધુ આવશે। ચાલો પ્રશ્ન 18 જુઓ અને સરખાવો। તો પહેલામાં શું છે, એક કાગડો બેઠો છે અને બીજામાં ચાર કાગડા ઉડે છે, તો ઉદાહરણ તરીકે જો પહેલા ઉદાહરણમાં એક કાગડો અને એક કરતાં વધુ કાગડા, એવી જ રીતે નીચે શું છે, બીજું આ ટોપલીમાં ઈંડું છે અને બીજું શું છે, આ માળામાં ત્રણ ઈંડા છે, તો પહેલામાં આવશે એક ઈંડું અને બીજા ખાનામાં એક કરતાં વધુ ઈંડા, એવું જ આવે ને, એક ઈંડું હોય તો આપણે એક જ ઈંડું લખીએ અને વધારે હોય તો એક કરતાં વધુ ઈંડા। પછી શું છે, છોકરીના હાથમાં ભમરડો છે, જો છોકરીના હાથમાં ભમરડો છે ને, અને શું કીધું છે, દુકાનમાં ભમરડા છે, તો ભમરડા તો બહુ બધા થાય ને, ભમરડો એટલે એક જ થાય, એટલે છોકરીના બાજુના ખાનામાં લખવાનું એક કરતાં ભમરડો, એક ભમરડો, અને દુકાનમાં ભમરડા છે, તો કે બહુ બધા ભમરડા છે, એટલે શું લખવાનું, એના ખાનામાં એક કરતાં વધારે ભમરડા। એવી જ રીતે નીચે શું છે, એક ફુગ્ગો ઉડી ગયો અને બીજું શું છે, બે ફુગ્ગા ઉડી ગયા, તો એક ફુગ્ગો આવશે અને બે ફુગ્ગા ઉડી ગયા, એટલે એક કરતાં વધારે ફુગ્ગા। એક વસ્તુ હોય ને એક જ કહેવાય, પણ એક કરતાં વધુ હોય એટલે કે બે ત્રણ ચાર પાંચ જેટલા હોય એટલા, એને એક કરતાં વધારે કહેવાય। પછી છે, સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો, અહીં બે માટલું છે અને બીજું છે અહીં બે માટલા છે, તો શું આવે, અહીં બે માટલા છે એવું બોલો ને તમે, તમે ક્યારે એવું બોલો કે અહીં બે માટલું છે, એટલે શું આવશે, બીજાની સામે ખરું આવશે। પછી છે, ત્યાં ત્રણ ચકલીઓ છે અને શું છે, ત્યાં ત્રણ ચકલી છે, તો આપણે એવું બોલીએ કે ત્યાં ત્રણ ચકલી છે, નહીં, આપણે શું બોલીએ કે ત્યાં ત્રણ ચકલીઓ છે, એટલે પહેલા વાક્યની સામે ખરું કરવાનું। આગળ શું છે, ચાર વાંદરા છે અને ચાર વાંદરું છે, તો તમે શું બોલો, ચાર વાંદરા છે, તો ચાર વાંદરા છે ની આગળ ખરું કરવાનું। મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું, મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું, ને ઉપર શું છે, પુસ્તકો ભેટમાં આપ્યા, ગમતું પુસ્તક આવે, ગમતું પુસ્તકો આવે નહીં આવે, એટલે બીજા વાક્યની સામે ખરું કરવાનું। પછી છે, મેં તળાવમાં બતક જોયા, મેં તળાવમાં બતક જોયું, તો તળાવમાં બતક જોયા એટલે કેટલા બધા બતક જોયા હશે, એટલે પહેલાની સામે ખરું આવશે। ચલો આગળ જોઈએ કે વાર્તા વાંચો, મસ્ત વાર્તા છે, ચાલો આપણે વાર્તા વાંચીએ। સૂરજ અને પ્રદ્યોત, શું નામ છે, સૂરજ અને પ્રદ્યોત બે પાક્ખા ભાઈબંધ હતા, જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે, શું કરે, બે દોસ્તાર હતા પાક્કા, જ્યારે ભેગા થાય એટલે કંઈક નવું ને નવું કર્યા જ કરે। આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું, વાર્તામાં એક વાક્ય
सृजल बोले अने एना पछीनु वाक्य प्रद्योत बोले। तो चलो एक वाक्य एनो बे दोस्ता छे सृजल अने प्रद्योत, तो बे एक एक वाक्य बनावशे अने एम करीने आखी वार्ता बनावशे। तो चलो आपणे आ वार्ता सांभळीए। सृजन, एक मोटी नदी हती। शुं कहे छे? एक मोटी नदी हती। तो प्रद्योत कहे छे ए नदीना किनारे घणा वृक्षो हता, एक विशाळ वडलो पण हतो। શું કહે છે કે એક પેલો કહે છે એક નદી હતી, તો બીજો વાક્ય બનાવે છે કે નદીના કિનારે ઘણા બધા વૃક્ષો હતા અને એક મોટો વડલો હતો। પછી સૃજલ બોલે છે વડની તો વડવાઈઓ હોય ને એના હિંચકા ખાવાની મજા પડે। તમે પણ જોઈ છે ને વડની વડવાઈઓ, એના હિંચકા ખાવાની કેવી મજા પડે। પછી છે પ્રદ્યોત, અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા, એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી। પછી પ્રદ્યોત કહે છે કે વડના ઝાડ પર બહુ બધા પક્ષીઓના માળા હતા ને એમાં એક માળો એવો હતો જેમાં એક કાબર હતી। કાબરને જોઈ છે ને તમે? પછી સૃજલ કહે છે આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે છે। તો સૃજલ કહે છે કે આ કાબર કલબલ કલબલ કરે છે અને આજુબાજુના ઝાડ પરથી પણ એની એના બધા ફ્રેન્ડ હોય, એના બધા મિત્ર હોય, એને પણ બોલાવે, બીજી કાબરોને બોલાવે છે। પછી પ્રદ્યોત શું કહે છે કે વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી, તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો। શું કહે છે કે વડલાની નીચે એક દર હતું, એમાં કીડી રહેતી હતી। કેવી? તો કે વાતોડી, બહુ વાત કરે એવી, અને તેના બાજુના દરમાં એક મકોડો રહેતો હતો। સૃજલ, એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે છે। પછી સૃજલ એમ કહે છે કીડીને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર કલબલ કરે છે ને તો એની સાથે વાતો કરે છે। તો પ્રદ્યોત કહે છે કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડો દરની વાતો કરે। એટલે કાબર એ કહે છે કે કાબર આકાશની વાતો કરતી હશે ને મકોડો ને કીડી દરની વાતો કરે છે। ત્યારે સૃજલ કહે છે એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું। શું કહે છે કે એક વખત એવું બન્યું કે ચોમાસામાં વરસાદ બહુ બધો પડ્યો અને નદીમાં શું આવ્યું? પૂર આવ્યું। પ્રદ્યોત કહે છે એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું। કેટલું પૂર આવ્યું કે બંનેના દર હતા ને નીચે ઝાડની નીચે, એમાં શું થયું? પાણી ઘૂસી ગયું। પછી સૃજલ કહે છે કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી, એવામાં ત્યાં સરસર, શું કહે છે કે આ પૂર આવ્યું ને એટલે કાબરો કલબલાટ કરવા લાગી, એટલે અવાજ કરવા લાગી અને નદીઓ છલકાવા લાગી હતી। પૂર આવે એટલે નદી છલકાય ને, ઉભરાય ને નદી, એવામાં ત્યાં સરસર સર તરતો મગર આવ્યો। કોણ આવ્યું? મગર આવી ગયો। એણે કહ્યું ફિકર ના કરો। શું કહે છે કે તમે ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ। મગર આવે છે અને મગર કહે છે તમે ચિંતા ના કરો, હું તમને તમારા પીઠ ઉપર બેસી જાઉં અને હું તમને એક ઊંચા પહાડ પર લઈ જાઉં જેથી ત્યાં પાણી ન આવી શકે। તો પ્રદ્યોત કહે છે પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાને બોલાવ્યા। પછી કીડી અને મકોડા એ તો પાણીમાં તરી જાય એટલે એ ડૂબી જાય ને પાણીમાં, તરતા આવડે એ લોકોને નહીં, એટલે બીજા કીડી અને મકોડા એના ફ્રેન્ડ એના મિત્ર હતા એને પણ બોલાવ્યા। સૃજન કહે એટલું જ નહીં, કાન ખજૂરા અને વીછીઓ પણ આવ્યા। સૃજન કહે છે કે એટલું જ નહીં પણ કાન ખજૂરા અને વીછી પણ આવ્યા, એ પણ એમનો જીવ બચાવવા આવે છે। ત્યારે પ્રદ્યોત કહે છે બધા મગરની પીઠ પર બેસી ગયા, ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે, આવું દ્રશ્ય આજ પહેલાં એમણે ક્યારેય જોયું ન હતું। આ બધા કીડી મકોડા કાન ખજૂરા વીછી બધા મગરની પીઠ ઉપર બેસી ગયા, અત્યારે ગામના લોકો હતા તે નવાઈ લાગે છે અને કે બહુ નવાઈ લાગે છે ને કહે છે કે આવું તો આપણે ક્યારેય નથી જોયું। કેમ કે મગર તો બધાને ખાઈ જાય ને, મગર માણસને પણ ખાઈ જાય, પછી પક્ષી બધાને ખાઈ જાય, અને કે આ તો એને જીવ બચાવે છે એટલે બધાને નવાઈ લાગે છે। સૃજન કહે છે અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓ તો જે મજા પડી છે કે ના પૂછો વાત। શું કહે છે કે મગરની પીઠ પર બેસીને સવારી કરવાની તો કે કીડી મકોડા કાનખજૂરા વીછીને બહુ મજા પડી છે કે વાત ન પૂછો। ચાલો સરસ મજાની વાર્તા હતી ને, હવે આપણે આવતા પીરિયડમાં મળશું અને નવો પાઠ ભણીશું।